मीठी मधुर अने स्वादिष्ट खारेकनुं नाम सांभळतानी साथे ज मोंमां पाणी आवी जाय छे। हालनी सीजनमां बजारोमां पीळा कलरनी खारेकना ढग जोवा मळी रह्या छे, पण तमने અંદાજો છે કે આ ખારેક ક્યાં થાય છે, તેનું ઉત્પાદન કેવી રીતે લેવાય છે અને મુખ્ય વાત એ છે કે આવક કેવી થાય છે? તો આ તમામ પ્રશ્નોના ઉત્તરો જાણીએ બનાસકાંઠા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત અણદાભાઈ પટેલ પાસેથી। બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના બુઢણપુર ગામના પ્રગતિશીલ ખેડૂત અણદાભાઈ ભેમજીભાઈ પટેલ, જેઓ 40 એકર જમીન ધરાવે છે અને એ તમામ જમીનમાં ખારેક, દાડમ, પપૈયા, જામફળ અને એપલ બોર જેવા બાગાયતી પાકોનું વાવેતર કરી આત્મનિર્ભર અને પગભર થયા છે। અણદાભાઈ પટેલ બાગાયતી ખેતી પર હાથ અજમાવી વર્ષે ₹1 કરોડની માતબર આવક મેળવી રહ્યા છે। બાગાયતી ખેતી વડે ખેડૂતો કઈ રીતે સમૃદ્ધ થાય તેનું ઉત્તમ ઉદાહરણ તેમણે પૂરું પાડ્યું છે। સરદાર કૃષિ એવોર્ડ વિજેતા ખેડૂત અણદાભાઈ પટેલે જણાવ્યું હતું કે ખારેકની ખેતી લાયક પાણીની વ્યવસ્થા વર્ષ 2021થી થઈ, ત્યારથી સારી આવકવાળી ખેતી કરવાના અમને વિચારો આવ્યા કરતા હતા। અમને સફળ ખેતીની પ્રેરણા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2005માં શરૂ કરાવેલા કૃષિ મહોત્સવ અભિયાનથી મળી હતી। બાગાયતી ખેતી કઈ રીતે કરવામાં આવે છે તેનું માર્ગદર્શન ક્યાંથી મેળવી શકાય જેવી તમામ સંતોષકારક માહિતી અમને કૃષિ મહોત્સવ કૃષિ રથ દ્વારા મળી હતી। પટેલ અણદાભાઈ ભેમાભાઈ, ગામ બુઢણપુર, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠા। હું બુઢણપુરનો રહેવાસી છું। મારે 40 એકર જમીન છે અને અમે ત્રણે ભાઈથીને પૂરું આખા ખેતરમાં બાગાયત કરેલો છે। 300 છોડ ખારેકના ઇઝરાયેલી બરાઈ જાતની વાવેતર કરેલ છે, જે ઇઝરાયેલી એના રોપાનો ભાવ 3800 રૂપિયા છે। એના માટે પાયામાંથી પહેલેથી જ 4 ફૂટનો જીસીબીથી ખાડો કરી 4x3નો અંદર છોણિયું ખાતર ભરવાનો, છોણિયું ખાતર ભરી ડ્રીપ લગાડી એની અંદર રોપો સોંપવાનો। રોપામાં ખાસ કાળજી એ જ રાખવાની હોય કે ચોમાસા માટે એને રોપો બોળ ના થવો જોઈએ, બાકી તો 1 વર્ષ નીકળી જાય એના પાસે કોઈ વાંધો આવતો નથી। અને 300 છોડમાંથી આશરે ઉત્પાદન 5-6 સાલના રોપા છે, એમાં આ સાલે 120 કિલો આસપાસ ઉત્પાદન મળે છે અને બજાર ભાવ રિટેલમાં 70-80 રૂપિયા છે, હોલસેલમાં 50નો ભાવ। બનાસકાંઠા જિલ્લાના કૃષિ અને બાગાયતી વિભાગ તથા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા બાગાયતી ખેતીની જરૂરી તમામ માહિતી આપવામાં આવી હતી, જેનાથી આજે મારા સંપૂર્ણ ખેતરમાં બાગાયતી પાકો લહેરાઈ રહ્યા છે। અણદાભાઈ પટેલનું સંપૂર્ણ ખેતર બાગાયતી ખેતીથી છલોછલ છે અને સામે વાર્ષિક આવક પણ ભારોભાર મળે છે। કારણ કે બાગાયતી વાવવાની પ્રેરણામાં તો પહેલાં અમે 2001થી પોણીની વ્યવસ્થા થઈ, એના પછી 2008થી જે નર્મદા મૈયાના નીરાયણ, ત્યારથી અમને 2005માં કૃષિ રથ આવ્યો અને મોદી સાહેબના શાસનમાં જે ગામડે ગામડે અને ખેતરે ખેતરે જે વૈજ્ઞાનિકો આવીને અમને બાગાયત, હોર્ટિકલ્ચર છે, કૃષિ યુનિવર્સિટી છે, આત્મામાંથી છે, ખેતીવાડીમાંથી બધા સાહેબો અમારા ખેતરની મુલાકાત લીધી, ત્યારની વાતના અમને કે તમે બાગાયત તરફ જાઓ, આ ઝીરો રાયડો નવા ચીલા ચાલુ ખેતીમાં કોઈ મળતો નથી, એના કરતાં બાગાયત તરફ વળો, અમને તમને ખેતરે આવીને માર્ગદર્શન પૂરું પાડશે, એટલે એમના માર્ગદર્શન હેઠળ જ અમને આટલી ભય અમે પહોંચ્યા છીએ। ઉલ્લેખનીય છે કે આ ઇઝરાયેલી બરહી જાતની ખારેકની ખેતી સંપૂર્ણ રીતે ઓર્ગેનિક પદ્ધતિથી જ કરવામાં આવે છે, તેમજ સ્વસ્થ આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી છે। ખારેકની ખેતીમાં મહત્ત્વની એ વાત છે કે ખારેકના પાકની સાથે સાથે આંતરપાક તરીકે અન્ય પાક લઈ શકાય છે। અમે આંતરપાક તરીકે એપલ બોરની વાવણી કરીએ છીએ, જેનાથી વર્ષે ₹4-5 લાખની આવક થાય છે। પૂરા ખેતરમાં 300 બરાઈ જાતના છોડ વાવેતર કરેલ છે, બાકીના 300 નોનો બરાઈ, કારણ કે એમાં એક જ એની ખાસિયત એ છે કે એમાં કોઈ રાસાયણિક ખાતરોની જરૂર પડતી નથી અને જેને જે ઝેર મુક્ત કહેવાય એ જ એક બરાઈ જાત ખારેક આવે છે, બાકી બીજામાં કેમિકલ દાડમમાં તો કદાચ નાખવું પડે, બાકી ખારેક છે, જામફળ છે, ઓબા છે, આ બધું ઝેર મુક્ત આપણે કોઈને પણ ખાવા આપો ને તો પણ દિલથી આલો કે તમને પણ કોઈ નુકસાન ના થાય અને અમાને પણ પૈસા મળે, એથી જ અમે ખારેક પરસન કરીએ છીએ। હવે વાવ થરાદ વિસ્તારમાં ઘણા ખેડૂતો બાગાયતી પાક તરીકે ખારેક વાવતા થયા છે, જેમાં બટાટા દાડમ બાદ બનાસકાંઠા જિલ્લો ખારેકનું પણ હબ બની રહ્યો છે।